આગળ વાત કરીએ તો વેરાવળ સાંઈ ચૈતન્ય ધામ એટલે સાંઈ મંદિરના 22 વર્ષ પૂરા થતા 23મા વર્ષમાં પ્રવેશ થતા આખા વેરાવળમાં સાંઈ બાબાની મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં દરેક સમાજના લોકો જોડાયા. સાંઈ ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. આજ રોજ વેરાવળ મુકામે સાંઈ ચૈતન્ય ધામ એટલે કે સાંઈબાબાના મંદિરના 22 વર્ષ પૂરા થતા અને આ મંદિરનો 23મા વર્ષમાં પ્રવેશ થતા સાંઈબાબાના મંદિરની ઉજવણીના એક ભાગરૂપે સમગ્ર વેરાવળમાં સાંઈબાબાની પગી અને મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ખારવા સમાજથી વેરાવળ ટાવરે અને ત્યાંથી સાંઈબાબાના મંદિર સુધી આવી હતી. આ શોભાયાત્રામાં ખારવા સમાજના અગ્રણી જીતુભાઈ કુહાડા, સાંઈબાબાની મંદિરના ટ્રસ્ટીઓ તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા અને અનેક સૌ ભક્તોએ તે બાદ પ્રસાદનો લાભ પણ લીધો હતો. સાઈદાસ ડોક્ટર અનુશ્રી નિલેશ, હમ સાઈ મહેસાના સે આયે ઓર બાબાજી કા જન્મોત્સવ હૈ, પાટોત્સવ હૈ વેરાવલ મેં. સુરેશભાઈને જૈસે બતાયા આજ ક્યા ક્યા કાર્યક્રમ હુઆ હૈ. કાર્યક્રમ ભાઈ શ્રી સુરેશ ભાઈ, ભાઈ શ્રી ગોવિંદ ભાઈ ઓર બાબા જાન કી કૃપા સે કલ સે પ્રોગ્રામ સ્ટાર્ટ હો ગયે થે ઓર કલ હમારે વહાં હવન કા આયોજન કિયા. ભૂમિ મેં આવતી ડાલા હમને, ઉસકે બાદ હમને મહાપારાયણ કિયા સચ્ચરિત્ર કા, શ્રી સાઈ સચ્ચરિત્ર જો બાબાજી કી આત્મા હૈ, જો બાબાજી હમ ભક્તો કે લિયે પીછે છોડ કે ગયે, હમ ઉસકા પઢતે હૈ ઓર પૂરા પારાયણ કિયા હમ સભી સાઈ ભક્તોને, સબ વેરાવળ કે સાઈ ભક્તોને ઉસકા પારાયણ કિયા, એક સાથ કિયા. ઉસકે બાદ પાલખી યાત્રા હુઈ, શોભાયાત્રા હુઈ બાબાજી કી. ઉસકે બાદ ખારવા સમાજ કે વહાં આરતી હુઆ બાબાજી. આજ બાબાજી કા પ્રોસેશન નિકલા, પૂરા શોભાયાત્રા નિકલી, પૂરે ધૂમધામ સે નિકલી ઓર ખારવા વાડી સે લેકે ટાવર સે લેકે ઇધર તક પૂરે વેરાવળ સિટી મેં હમ લોગ ઘૂમે, બાબાજી કે સાથ રહે ઓર ખૂબ આનંદ લિયા. સબ ભક્તોને ખૂબ રંગ ડાલા, ખૂબ શ્રદ્ધા દિખાઈ ઓર ખૂબ બાબાજીને બોલાયા, શ્રદ્ધા ઓર સબૂરી કે સાથ બાબાજી કી રાહ પે ચલતે ચલો, બાબાજી અવશ્ય આપકે સાથે ઓર હમ સબકી ઓર હમ સભીને આપ દોનો કી સબકી મનોકામના બાબાજી પૂર્ણ કરને વાલે. આજ પાટોત્સવ કે દિન બાબા સબકી સુનને વાલે, કોઈ ભી ઇનકે દરબાર મેં સે કભી ભી ખાલી હાથ નહીં જાઓ. જીતુભાઈ, આજનો સમગ્ર શોભાયાત્રાનો કાર્યક્રમ કેવી રીતે હતો? સમગ્ર કાર્યક્રમ વેરાવળમાં સાંઈબાબા ચૈતન્ય ધામ જે સાંઈબાબા મંદિર છે, ટ્રસ્ટીઓ છે દિલીપભાઈને બધા, અને વર્ષોથી આ પરંપરા મુજબ છેલ્લા 12-13 વર્ષથી રથી અને કાઢવાનું સાધ્યું છે. ખારવા સમાજની મંદિરથી નીકળે છે આખા વેરા, ખારવા સમાજ ફરી અને વેરાના મેઇન માર્ગ ટાવર ચોક થઈ સાંઈ ધામમાં પહોંચે છે. અને જાણે એવું લાગે આજે આખા દિવસમાં એવું માહોલ હોય છે કે અમે સીધીવાળા સાંઈબાબાના દરબારમાં આવી ગયા, કે ભાઈ સાંઈબાબા અહીંયા છે ને અહીંયા છે. અહીંયા પણ વેરાની પ્રજા બહુ એને માને છે અને આજે 21 વર્ષ પૂરા થયા, 22મા વર્ષમાં એનો પ્રવેશ થયો છે. એટલે અમે સાંઈબાબા પાસે પ્રાર્થના કરીએ કે સૌનું સારું થાય અને બધામાં ધંધા રોજગાર બધા પ્રજાને અને દેશની રક્ષા કરે એવું અમે સાંઈબાબાભાઈ પ્રાર્થના. શોભાયાત્રામાં કેટલાક લોકો જોડાણા હતા અંદાજે? શોભાયાત્રામાં ઘણા લોકો, વેરાની હિન્દુ સમાજના લોકો, ત્રસ્તીઓ અને ખારવા સમાજના ભાઈઓ બહેનો અને વેરાના ભાઈઓ બહેનો સાંઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા. નાચ ગાના અને બગ્ગી તથા બેન પાર્ટીઓ સાથે સાંઈ ભક્તો સાંઈબાબાના ગીતો પર ધામ ધૂમતી સાંઈબાબાની મૂર્તિ લઈને ફરતા ફરતા આવ્યા હતા. મંદિરના પૂજારી સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ સાંઈબાબાના શોભાયાત્રાનો કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે અને સાંઈબાબાની ભક્તિ, શ્રદ્ધા અને સબૂરી સાથે દરેક સમાજના લોકો એક સાથે સાંઈના દરબારમાં આવે છે. લોકોની મનોકામના સાંઈબાબા પૂરી કરે છે અને શોભાયાત્રા પૂરી થયા પછી તમામ લોકો એક સાથે સાંઈબાબાની પ્રસાદીનો લાભ લે છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. વેરાવળ સાંઈબાબા મંદિરનો પૂજારી સુરેશભાઈ જોશી બોલું છું. અહીંયા આજે 22/5/2019 રોજ આ મંદિરને 22 વર્ષ પૂરા થાય છે અને 23મા વર્ષમાં મંદિર પ્રવેશ કરે છે.
અને અહીંયા હજારોની સંખ્યામાં સાંઈ ભક્તો આવે છે અને દર ગુરુવારે બપોરે પ્રસાદીનો લાભ લે છે. શોભાયાત્રા વિશે અને આજે 22/5 રોજ ખારવાવંડીથી સાંઈબાબા મંદિર લગીની શોભાયાત્રા હતી, તેમાં હજારોની સંખ્યામાં માણસો જોડાયા હતા અને સાંઈબાબા